ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તુવેર બટેટાવાળા. તો એના માટે આપણે આ તુવેરના દાણા લીધા હતા, એને હળદરને મીઠું નાખીને બાફી નાખ્યા હતા, બે વિસળ મારતી હતી તો એકદમ દાણા સરસ બફાઈ ગયા આ રીતના. અને બટેટા આપણે બાફેલા લીધા છે 500 ગ્રામ જેટલા. તો આ તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો એમ. અને 2 કપ આપણે ચણાનો લોટ લીધો છે, બેસન, આદું મરચાં અને લસણ, એ તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. આપણે આમાં 2-3 મરચાં, થોડુંક લસણ ને આદું નાખ્યું, થોડાક લીલા દાણા લીધા છે અને લીલું લસણ થોડુંક, એક આપણે લીંબુ લીધું છે, થોડોક આપણે અજમો લીધો છે અને મીઠું જો હોય સ્વાદ પ્રમાણે, અને થોડોક ગરમ મસાલો 1/2 ચમચી જેટલો, થોડીક હિંગ અને હળદર અને મરી પાવડર થોડોક, તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ. તો આ બધું આપણે બાફીને આ રીતે તૈયાર કરીને રાખીએ એટલે ફટાફટ થઈ જાય, વાર નહીં લાગે એમ. તો પહેલાં આપણે માવો તૈયાર કરી લઉં. તો આમાં આપણે બટેટા રાખી અને એને મેશ કરી નાખીશું. આ રીતે તમે છીણી શકો ને આ રીતે મેશ કરી શકો. તો બધા બટેટા આપણે આ રીતે કરી લઉં અને બેસન આપણે ચાળીને લઈશું. તો આપણે બટેટા આ રીતે મિક્સ કરી લીધા છે બધા. હવે આપણે એમાં બધો મસાલો નાખીશું. તો આદું ને મરચાં અને લસણ અને હિંગ થોડીક આપણે ખીરામાં નાખીશું, થોડીક આમાં નાખીએ અને હળદર, લીલું લસણ, ગરમ મસાલો ને મરી પાવડર, લીલા ધાણ. આ બધું આપણે પહેલાં મિક્સ કરી લઉં. આ રીતે હવે આપણે આમાં તુવેરના દાણા મિક્સ કરી લઉં. અને 1/2 આપણે લીંબુ નાખીશું એમાં. તમે મીઠાશ નાખવી હોય તો નાખી શકો, જો તમને ખાંડવાળું થોડુંક ભાવતું હોય તો, નહીં તો એમને નહીં. તમે આ રીતે મસાલો બનાવી શકો એમ. આ કોણ છે? દેવરાજ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ બોલ. અમાર નેહા બેન નો દીકરો છે. એમ કેતો હોય એમ કે નાની માં હું કે છે ને હું ચેનલ માં આવીશ ને તો એમ કહીશ મારી નાની માની ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો એમ, કે જલ્દીથી ગોલ્ડન બટન સુધી પહોંચાડી દેજો એમ. અત્યારે મારી દીકરી એવી છે, એને ઓપરેશન કરાવવાનું હતું ને તો થોડોક આરામ નહોતું, એટલે તો એ કે હું વિડીયોમાં આવું. મેં કીધું આવું. તો આ બધું આપણે આ રીતે મિક્સ કરી લઉં હું આમાં દાણા બધાય બટેટામાં. ને 1/2 આપણે લીંબુ નાખીશું, 1/2 લીંબુ આપણે ખીરામાં નાખીશું. તો આ રીતનું આપણે તૈયાર કરવાનું, મીઠું ટેસ્ટ કરી લેવાનું કે જરૂર પડે તો નાખવાનું એ રીતે. તો લીલી તુવેર અત્યારે માર્કેટમાં આવે છે તો આપણે આ રીતે બનાવી શકીએ. તો આપણે આ રીતનો માવો બનાવવાનો. તો થોડુંક મીઠું આમાં આપણે સ્વાદ પ્રમાણે નાખી દઉં. તુવેર બાફવામાં નાખ્યું હતું ને બટેટામાંય નાખ્યું હતું એટલે આમાં થોડું નાખીશું એમ. આ રીતે તો આમાંથી આપણે આ રીતના વડા વાળી લઉં. તો તમારે જે સાઈઝના બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો એમ, કે અમે તો થોડાક મોટા જ ખાતા હોય એટલે થોડાક મોટા બનાવશું. આ રીતના વડા આપણે બનાવી લઉં બધાય. તો બધાય આપણે
અવડા વારી લીધા સારી રીતના. આ બે અમારે દેવરાજભાઈએ વાર્યા, શીખીએ મારી વારવા છે. અને લોટ આપણે ચારી લીધો છે તો ખીરું બનાવશું. અને એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં તરવા માટેનો. આમાં આપણે હવે આ હિંગ નાખશું થોડીક, અને મીઠું સ્વાદ પ્રમાણે. અને આ અજમો થોડોક હાથથી ક્રશ કરીને, તુવેર હોય એટલે થોડોક અજમો નાખીએ તો સારું એમ. હવે આપણે આમાં પાણી થોડું થોડું નાખતા જ હું ખીરું તૈયાર કરી લઉં. અત્યારે આપણે આમાં એક કપ પાણી નાખીશ, પછી જરૂર પ્રમાણે બીજું પાણી નાખશું. અને આપણે ખીરું બનાવીશું એમાં ચોટે એ રીતનું એમ, એટલે બહુ પાતળું નહીં ને બહુ ઘાટું નહીં, એ રીતનું ખીરું આપણે આમાં જોઈ. બટેટા વડામાં વડામાં ચોટવું જોઈએ ઉપર. આ રીતે કરીએ તો આમાં આ રીતનું ચોટવું જોઈએ. થોડુંક ઘાટું છે તો થોડુંક પાણી નાખશું. અને થોડીક વાર આપણે રહેવા દે હું જ્યાંથી તેલ ગરમ થાય ત્યાં સુધી એમ. તો આપણે એક કપને ઉપર થોડુંક પાણી જરૂર પડીશ બે કપ લોટમાં. આ રીતનું ખીરું આપણે જોઈ છે. અને થોડીક વાર રહેવા દે હું. આમાં આપણે હવે સોડા નાખી દે હું, મીઠા બેકિંગ સોડા. અને એની ઉપર આપણે થોડુંક લીંબુ નાખીશું. મિક્સ કરી લઉં આ રીતે. હવે તેલ ચેક કરી લઉં આપણે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં બનાવશું વડા. તો આને ખીરામાં ડીપ કરી લઉં હું આ રીતે, બધી બાજુ ખીરું લાગી જાય એમ. આ રીતે તળી લઉં. તો એક વારમાં જેટલા આવે એટલા આપણે વડા નાખવાના અંદર. ગેસ થોડોક ધીમો કરશું. તો આપણે મોટા હોય એટલે થોડાક ઓછા આવે એમ. અને આપણે તળી લેવું. અને આપણે કાઢી લેવું હવે. તો બધાય આપણે આ રીતે તળી લેવું.
તો આપણે બધા વડ આ રીતે બનાવી લીધા છે. એક તોડીને જોઈ લઈએ આપણે. એકદમ મસ્ત ટેસ્ટી. અને થોડુંક ખીરું વધ્યું હતું તો આપણે આમાં બુંદી પાડી દીધી. ઝારો લઈને આપણે એક બે વિડીયોમાં, ઘણા વિડીયોમાં બતાવ્યું જ છે કે કંઈક ખીરું વધ્યું હોય તો તમે આ રીતે બુંદી બનાવી શકો એમ. ના, બુંદીનું રાયતું તમે બનાવી શકો કે ચેવડામાં નાખી શકો કે ગમે એમાં. તો એકદમ સરસ બુંદી થઈ ગઈ છે આપણે આ. અને પકોડાય આપણા તૈયાર છે એમ. તો તૈયાર છે આપણા તુવેર બટેટા વડા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ તુવેર બટેટાવાળા.